ભવાઈ કલાને જીવંત રાખી સાંસ્કૃતિક પીરસતા અળપોદરા ગામના 80 નાયક પરિવારો. આધુનિક યુગમાં પણ હજુ ગામડામાં ભવાઈની ભૂગોળ વાગે છે. લુપ્ત થતી પ્રાચીન કલાને પ્રોત્સાહન આપવા કલાકારો પરિવારોની માંગ. મનોરંજન માટે આધુનિક સમયમાં ટીવી અને મલ્ટીપ્લેક્સ થિયેટરોના કારણે પ્રાચીન કલાઓ લુપ્ત થવાના આરે છે, ત્યારે ગામડાઓમાં ભજવાતી ભવાઈ કલા, હાલરડા માતાજીની જાતની લોક પરંપરા લુપ્તતા તરફ ધકેલાઈ જતા ભવાઈ કલા ભજવતા કલાકારોની હાલત દયાજનક બની છે. તેવા સંજોગોમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અળપોદરા ગામના ભવાઈ નાટ્યકલા સાથે સંકળાયેલા 80 નાયક જ્ઞાતિ પરિવારો આ વર્ષોની પરંપરાગત પૂર્વજોની નાટ્યકલાને જીવંત રાખવા તેમની અનુગામી પરિવારજનો હિંમત હાર્યા વિના ભવાઈ કલાને જીવંત રાખી પેટીઓ રળવા મથામણ કરી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડામાં આધુનિક સેટેલાઇટ યુગમાં રંગભૂમિ નાટ્યકલાના ઓજસ પાથરતા મહાકાલી કલામંડળ અળપોદરાના નાટ્ય કલાકાર અગ્રણી કાંતિલાલ નાયક અને રતિલાલ નાયક જણાવે છે કે જમાનો બદલાયો છે, તેની સાથે મનોરંજન પણ બદલાયું છે. તેમ છતાં હજુ અમે પરંપરાગત ભવાઈ કલાને છોડી નથી, કારણ કે અમારા પૂર્વજો પણ પરંપરાગત આ કલા સાથે સંકળાયેલા હતા અને તેમાંથી જીવન નિર્વાહ કરતા. આ કલાને જીવંત રાખવા ગામડામાં ઐતિહાસિક અને સામાજિક નાટકો ભજવી નાયક અને યજમાનનો નાતો જાળવી નાટ્યકલા પીરસી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી ભવાઈ કલા સાથે સંકળાયેલ કાંતિલાલ મણિલાલ નાયક કહે છે કે અળપોદરા ગામે 350ની વસ્તી ધરાવતા 80 નાયક પરિવારો આ ભવાઈ લોક પરંપરાથી જોડાયેલા છે. ગામડામાં પતાય રાજા, રાણકદેવી, રાખ હેંગાર, ચશ્મા ઓડણ, સતી મદાલસા, કૃષ્ણલીલા, રાજા ભરતરી, વીરમાંગડાવારો જેવા ઐતિહાસિક નાટક તેમજ સામાજિક નાટકો ભજવી ગ્રામ્ય પ્રજાને મનોરંજન આપી નાયક પરિવારો પોતાનું પેટીયું રળી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિ આવી તે માટે નશાબંધી, કુટુંબ નિયોજન, બેટી પઢાઓ બેટી બચાવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા વગેરે નાટક ભજવી લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસી રહ્યા છે. દુઃખની વાત એ છે કે વર્તમાન શિક્ષણ અને આધુનિકતાને વરાયેલી નવી પેઢી આ વ્યવસાય સામેથી મોં ફેરવી લીધું છે, જેના કારણે સમાજને નાટ્યરૂપી સંસ્કૃતિ પીરસવાની પરંપરાનું ભવિષ્ય જોખમમાં છે. પરિણામે નાટ્યકલા સાથે સંકળાયેલા પરિવારોને જીવન નિર્વાહ માટે ભવિષ્યમાં રોજીરોટી સામે સવાલ ઊભો થયો છે, ત્યારે વર્તમાન સરકારે પ્રાચીન નાટ્યકલાને જીવંત રાખવા નાટ્ય કલાકારોને આર્થિક રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિશાલ પટેલ, ZS TV, ગાંભોઈ. અમે ગામ અળપોદરાના વતની છે, કાંતિલાલ મણિલાલ મારું નામ છે, સાથે મારા ભાઈ રતિભાઈ પુંજીરામ નાયક એ રહે છે. અમે અળપોદરાના વતની છે, ત્યાં 80 ઘરનું કુટુંબની વસ્તી છે, ત્યાં આગળ 350 માણસોની વસ્તી ધરાવે છે અને ભવાઈના કાર્યક્રમ અમે કરીએ છીએ. સારી સારી જગ્યાએ પ્રોગ્રામ અમે થાય છે, મોડાસાના પ્રોગ્રામ બી થાય છે અને કંપામાં પણ પ્રોગ્રામ કરીએ છીએ. આખી સાબરકાંઠાનામાં અમે પ્રોગ્રામ કરીએ છીએ, ગામડામાં જૂની વસ્તીમાં પ્રોગ્રામ કરીએ છીએ અને કંપાની અંદર પણ સારા પ્રોગ્રામ કરીએ છીએ. અમારી જાગૃતિ રહે તે માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને નાટકો અમે કરીએ છીએ. વીર માંગડાવાળું નાટક કરીએ છીએ, જસમાવડન નાટક કરીએ છીએ અને સતી મદાલસા, રાણકદેવી, રાખેંગા એવા સારા સારા નાટકો કરી અને જાગૃતિ કરીએ છીએ. અમારા ભવાઈ કાર્યક્રમ જાગૃતિ રહે અને સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટે અમે દરેક ગામડામાં આવા ભવાઈ કાર્યક્રમ કરીએ છીએ. એ માટે અમને સરકાર પ્રોત્સાહન આપે અને જાગૃત રહે અને બાલબચ્ચા ખુશ થાય એવા નાટકો કરીએ છીએ. અમે આવા કાર્યક્રમો અમને આપવા માટે સરકાર મદદ કરે એ માટે અમે